પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં આવેલ લોક વિદ્યાલયની હોસ્ટેલની પાણીની ટાંકીમાંથી ગોરખી ગામની વિદ્યાર્થીની કૃપાલીબેનનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં સીઆઈડીને તપાસ સોંપવાની માગણી સાથે કલેક્ટર કચેરી સમક્ષ ધરણા કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના અગ્રણી અને વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ યોજવામાં આવેલા ધરણામાં આગેવાનો અને કાર્યકરો બેનર અને વિવિધ પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. ચલો રાજુભાઈ, તમને પરમિશન નથી એટલે તમારે બેસવાનું નથી, અને તપાસતા એને ન્યાય મળે, અમારો હક અને અધિકાર મળે. અમને એવું લાગી રહ્યું છે કે રૂપાલીબેન પછાત સમાજના હોય, એક ગરીબ ખેડૂત પરિવારની દીકરી હોય. પેલા મારી ફરી વાત આવો, કાંઈ વાંધો નહીં, પણ ફરી વાત આવો. પેલા પેલા મારા પ્રશ્નનો મારા પ્રશ્નનો જવાબ તો આપો. આપો એક એક સાહેબ, પણ મંજૂરી કેમ નથી આપી અમારો પ્રશ્ન? પોલીસે ધરણા કરનાર રાજુભાઈ સોલંકી સહિતનાની અટકાયત કરી હતી. મને જવાબ આપો, હવે એ જ પ્રશ્ન છે કે મંજૂરી નથી આપી. રથયાત્રા મહત્વની છે, કૃપાલીબેન ને ન્યાય મળે એ મહત્વનું છે, બંને મહત્વનું છે. આ અગાઉ પણ કૃપાલીબેનને ન્યાય આપવાની માગણી સાથે ધરણા, રેલી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.